તે માર્ચ પાસ થતો હોય અને એમાં નાના પરિવારની દીકરી, એક બસ કન્ડક્ટરની દીકરી, એ એક બટાલિયનનું એનું મારું આખું શિક્ષણ ગવર્મેન્ટ સ્કૂલમાં મેં પૂરું કર્યું છે. અને આ શક્ય બની શકે પણ તમારી એક ઈચ્છા અને દ્રઢ શક્તિ તમારામાં હોવી જોઈએ, સંખ્યા હોય. અને જો મહિલા કોઈ પણ ક્ષેત્રની અંદર ન હોય તો આ ભારત દેશને આગળ વધવા માટે ઘણી મુશ્કેલી પડે. નિહાળી શક્યા છે કે આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ વિઝન, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન એમને ક્લિયર કરી દીધું છે કે જે પુરુષો કરી શકે મહિલાઓ. આજે સીમાડા ઉપર જ્યારે મિલિટરી આ દેશને રક્ષણ કરતું હોય એમાં પણ આપણે ક્યારેય નહોતું વિચાર્યું કે મહિલા પણ અહીંયા જઈ મશીન ખૂબ આગળ વધી ગયા છે. વધારે ટાઈમ નહીં લઈશ કે હમણાં ઘણું બધું આપણે બેન પાસે પણ સાંભળવાનું છે, બાબાઈ પણ બેઠા છે. એવો ડર, એવો ભાવ ઉભો થઈ અને તમે નબળા પુરા પણ એમને એ રસ્તેથી દૂર કરવા માટે, નશો છોડાવવા માટે પણ તમે સામે. આપણે શું કહીએ, લક્ષ્મીનારાયણ આગળ કોણ આવે? હવે તમારી સ્ત્રી શક્તિ આવે. સીતારામ, રાધા કૃષ્ણ, એમાં કોઈ જગ્યાએ પુરુષનું નામ હોય તમે લખી દો. પછી હવારે તો અમે જે લીટી દોરવું ને એ લીટી ઉપર જ હાલવાનું છે. એટલે અમે તમે સાંજ થઈ જાવ એટલે અમે હરખાઈ જઈએ, પણ અમને ખબર ન હોય કે અમારા નાતું ત્યારે આપણે જોઈ શકીએ પ્રકાશ, અને બીજી તમારે બ્લેક એનર્જી, એટલે જે તમે જોઈ નથી શકતા. એટલે માં કાલી છે, કઈ છે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કેવી રીતના મેળવવું, એના માટે સરકારે ગુજરાતની અંદર અને પતિ એને લઈ જવા તૈયાર ના થતો હોય તો એનો જે તમામ હક હિસ્સો છે બહેનોને મળવા પાત્ર, એમને જે કઈ ભરણ પોષણ મળે. શૈલેષભાઈ પરમાર, જે જે મિત્રો હાજર હોય તેઓને ઝડપથી સ્ટેજ પર આવવા વિનંતી. ખૂબ આભાર તમામ મહાનુભાવોનો. હવે હું આભારવિધિ પ્રગટ કરવા માટે આજે ગુજરાત મહિલા આયોગ દ્વારા બહેનોને કાયદાકીય શિબિર સાથે અહીંયા ગુજરાત સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની જે જે યોજનાઓ બની છે મહિલાઓના સશક્તિકરણ માટે, એ યોજનાઓ વિશે બહેનોને ખાસ કરીને વાત કરવા માટે આવી છું. કેમ કે ગુજરાતની અંદર અને કેન્દ્ર સરકારની અંદર લગભગ 9 કરોડ મહિલાઓને ગેસની યોજનાનો લાભ મળ્યો છે. આ ઉપરાંત 1 કરોડ જેવા આવાસોનો બહેનોને લાભ મળ્યો છે. ત્યારે ગુજરાત સરકારે પણ મહિલાઓ માટે શિક્ષણ માટે ખૂબ યોજનાઓ કરી છે. દીકરી ડૉક્ટર બને ત્યાં સુધીની તમામ ફી આપણે સરકાર ભોગવવાની છે, એ વાતથી પણ બહેનોને માહિતગાર કર્યા. 181 બહેનોની રક્ષા માટેની જે યોજનાઓ છે બહેનોને, એની અંદર જે સવલતો મળી રહી છે એ બાબતની પણ વાત કરવામાં આવી. આ ઉપરાંત વિધવા બહેનો હોય એની વાત, પેન્શન યોજનાની વાત, આ બધી બાબતો ઉપર બહેનોને પ્રકાશ પાડવામાં આવ્યો છે. અને જ્યારે બહેનો જાહેર ક્ષેત્રમાં કામ કરે છે ત્યારે પોતાની સુરક્ષા માટેની પોતાની જવાબદારી કેવી રીતના હોવી જોઈએ, આ ઉપરાંત ગુજરાત સરકારે બહેનોને આગળ લાવવા માટેના જે પ્રયત્ન કર્યો છે, બહેનો આર્થિક રીતે સદ્ધર બને, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે આગળ આવે અને રાજકીય ક્ષેત્રોમાં પણ બહેનો પોતે યોગદાન આપે અને સારો સમાજ બને અને સારો દેશ બને, એ માટેની એ વાત કરવામાં આવી.